નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં પાઠ બાર અપંગના ઓજસ તેના વિશે ચર્ચા કરીશું અપંગના ઓજસ એ એક પ્રસંગ કથા છે અને આ પ્રસંગ કથાના લેખક કુમારપાળ દેસાઈ છે સૌ આપણે શીર્ષક એટલે કે ટાઇટલને સમજીશું અપંગના ઓજસ અપંગના એટલે કે જે શારીરિક રૂપે અશક્ત છે અને ઓજસ એટલે કે બળ પ્રતિભા તેજ વ્યક્તિમાં રહેલો વિશેષ ગુણ જેને ઓજસ કહેવામાં આવે છે તો અહીં આ પાઠમાં નાનકડા અપંગ કિશોર વોલ્ટનના લખવાની અસરવાળા પગ સારા થવાની આશા ડોક્ટરોએ જ્યારે છોડી દીધી હતી છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારણથી જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બને છે તેની વાત આપણે આ પાઠમાં કરીશું તો આ એક પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે પાઠની શરૂઆત કરીશું નવ વર્ષની નાની ઉંમરે વોલ્ટનને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો વોલ્ટનને નાની ઉંમરે બાળ લકવાનો રોગ થયો હતો લકવાનો રોગનો હુમલો એવો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો નહોતો સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો વોલ્ટનના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા એ પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા માટે પુરુષાર્થ એટલે કે મહેનત કરતો હતો એ સતત મહેનત કરે કસરત કરે એટલું જ નહીં એણે પાણીમાં પણ કસરત કરવાની શરૂઆત કરી હતી તે વખતે તે વારંવાર થાકી જાય ક્યારેક પડી પણ જતો પણ હાર માનવાની તે વાત કરતો નહીં ધીરે ધીરે એની મહેનત રંગ લાવે છે ધીરે ધીરે એ લખવાની ઘેરી અસરમાંથી બહાર તો આવે છે પણ એના બંને પગ નિષ્ક્રિય બની જાય છે હજી પણ એના પગ નિષ્ક્રિય હતા ઉછળવા કૂદવા અને રમવાની ઉંમરમાં એ આપમેળે ઊભો થઈ શકતો નહોતો આપમેળે ઊભો પણ રહી શકતો નહોતો ડાક્ટરોએ વધુ સારું થવાની આશા છોડી દીધી હતી ડોક્ટરોએ કહ્યું હતું કે વધુ સારું થઈ શકે એમ નથી આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં એમ ડાક્ટરોએ કહ્યું હતું લાકડાની ઘોડી કે વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશીને સહારે જ જિંદગીભર વોલ્ટરને ચલાવવું પડશે તો ડાક્ટરોએ વોલ્ટરમાં સુધારાની આશા છોડી દીધી હતી પણ આ છોકરો વોલ્ટર જરા પણ નિરાશ થયો નહીં એના અંતરમાં ઊંડે ને ઊંડે એક આશા હતી એક આશા ચમકતી હતી કે મને સારું થશે જ એ પોતાના નિશ્ચેતન પગ પર હળવેકથી ક્યારેક ટપલી મારે અને બોલે मारा शांत मुंगा दोस्तों ए विश्वास रखजो कि एक दिवस चाली सकस दौड़ी सकसो जात, जात कूदकाई लगावी सकसो अरे आकाश ने आंबी जाइए एवं ऊंचा में ऊंचा कूदका मारी सकसो मारा मित्रों त्यासुधी सुधी हिम्मत हारसो नहीं हुई हिम्मत नहीं हारूँ તો આ રીતના વોલ્ટર પોતાના નિશ્ચેતન પગ પર ટપલી મારીને બોલતો અને પોતામાં હિંમતનો સંચાર કરતો હતો પોતામાં હિંમત જગાવતો હતો તેનું મનોબળ દ્રઢ હતું જોશભેર આટલું બોલતા બોલતા નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવીને એકાએક પથારીમાં પડી જતો હતો વોલ્ટનની આ બધી વાતચીત સાંભળીને એની માતા દોડી આવી એની માતાએ પૂછ્યું બેટા તું કોની સાથે વાત કરતો હતો તો વોલ્ટનની માતા વોલ્ટનની પાસે આવીને પૂછે છે કે બેટા તું કોની સાથે વાત કરતો હતો ત્યારે વોલ્ટર કહે છે મારા પગ સાથે તો એની મા કહે છે પગ સાથે પગ તે કાંઈ સાંભળતા હશે તો વોલ્ટર કહે છે હા માં મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા તો એની મા કહે છે એમ તો તે એને શું કહ્યું તો મા એને પ્રશ્ન પૂછે છે કે વોલ્ટર તે તારા પગને શું કહ્યું માતાએ આવું આતુરતાથી પૂછ્યું તો વોલ્ટરે કહ્યું મેં એને કહ્યું તમે મૂઝાશો નહીં મૂંઝાશો નહીં એટલે કે ચિંતા કરશો નહીં મૂંઝવણ ઊભી કરશો નહીં ગભરાશો નહીં સહેજે હિંમત હારશો નહીં આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું તો વોલ્ટર પોતાની માના પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે મા મેં મારા નિશ્ચેતન પગને કહ્યું નિષ્ક્રિય પગને કહ્યું કે તમે મૂંચાશો નહીં ગભરાશો નહીં હિંમત પણ હારશો નહીં આજે ભલે તો ચાલી શકતા નથી પણ એક દિવસ આપણે જરૂર ઊંચા કૂદકા લગાવી તો આ સાંભળી કહે છે બેટા શાબાશ તું જરૂર કૂદકા લગાવી શકીશ તું જરૂર સૌની માફક દોડી શકીશ જો તું હિંમત નહીં હારે તો તું જ જે ધારીશ તે કરી શકીશ તો આ રીતના વોલ્ટનની માં વોલ્ટન ને આપે છે અને વોલ્ટનની હિંમત વધારવાની કોશિશ વધારે છે વોલ્ટનની માતાએ તેનામાં શ્રદ્ધા રોપેલી હતી કે વોલ્ટર તું જરૂર સૌની માફક દોડી શકીશ તું હિંમત નહીં હારે તો એ શક્ય છે તારે હિંમત હારવી જોઈએ નહીં તું તે કરી વોલ્ટનની માતા પોતાના અપંગ બનેલા પુત્રની ને બરાબર જગાડતી રહેતી હતી પોતાના પુત્રમાં સહેજે નિરાશ ના આવે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરી સારવારના બીજા ઉપચારો તો હંમેશા કર્યા જ કરતી હતી એક વાર વોલ્ટરના બોમાન્ટ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાય છે અને નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું હતું લાકડાની ઘોડીના સહારે એ મેદાન પર ગયો હતો તો વોલ્ટર નગરમાં રહેતો હતો અને બોમાટ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ હતી જેમાં વોલ્ટર લાકડાની ઘોડીના સહારે મેદાન પાસે જઈને ઊભો રહે છે મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા વોલ્ટર જુએ છે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી તો ક્યાંક વાસ કૂદકાની રમત રમાતી હતી તો આ પ્રમાણે વિવિધ રમતો રમાતી હતી વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેસે છે તો મેદાનમાં વિવિધ પ્રકારની રમતો રમાતી હતી એમાં વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેસે છે વિદ્યાર્થી મિત્રો હવે પછીની માહિતી ભાગ બેમાં મેળવીશું આભાર